કોરોનાના કારણે સ્ટેશનરીના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને શાળાઓ ન ખુલે ત્યાં સુધી સ્ટેશનરીની ડિમાન્ડ નથી નીકળતી. ઓનલાઈન ભણતર ચાલુ થતાં માત્ર 10% ઘરાકી જ સ્ટેશનરીમાં જોવા મળી રહી છે. સામાન્ય રીતે શાળાઓ ખુલે તો નોટબુક અને પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય વોટર બેગ, સ્કૂલ બેગ સહિતની ચીજવસ્તુઓની ડિમાન્ડ નીકળે અને વેપારીઓને સારી એવી ઘરાકી રહે છે. પણ કોરોના મહામારીમાં શાળાઓ બંધ હોતા હાલ માત્ર પાઠ્યપુસ્તકો અને નોટબુકોની જ ઘરાકી રહે છે, જે માત્ર 10% જ છે. ત્યારે કોરોનાના કારણે સ્ટેશનરીના વેપારીઓને ઘણું સહન કરવાનો વારો આવ્યો હોવાનું ભુજના સ્ટેશનરીના વેપારી અનવરભાઈ નોળે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. મારું નામ અનવરજુમા નોળે છે. મને અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે 1979 આ દિવસ સુધી જેટલા પણ મેં ચોપડા પુસ્તકો વેચ્યા છે ને ખાસ કરીને નવનીત પ્રોડક્શનનો અત્યારે બોલબાલા છે ને નવનીત પ્રકાશનનો ધૂમ મેન્યુફેક્ચર્સ અને ધૂમ વેચાણ ચાલુ છે. તમને વાત કરીશ અત્યારની કે અત્યારે જ્યારે 7 તારીખના કે 8 તારીખના સ્કૂલો ખુલી જૂનમાં ને અમને આશાનો એક કિરણ બંધાણો હતો કે કદાચ સ્કૂલો ખુલશે. પણ મને એમ લાગે છે કે જ્યારે કોરોનાની ત્રીજી લહેરની દેશ જ છે એના વચ્ચે સરકાર પણ વિચારી રહી છે કે ખોલવો ન ખોલવો એ શું કરો. પણ મને એમ લાગે છે કે ઇન્શાઅલ્લાહ કદાચ જુલાઈ એન્ડમાં અથવા ઓગસ્ટ સ્ટાર્ટમાં 9, 10 અને 11ની લગભગ કદાચ ઇન્શાઅલ્લાહ સ્કૂલો ખુલશે. ને રહી વાત પ્રાથમિક શાળાની, તો પ્રાથમિક શાળાનો જે પણ સિચ્યુએશન છે ને ત્રીજી લહેરની દેશ જ છે એ વચ્ચે ઘૂઘરામણનું વાતાવરણ છે ને કદાચ દિવાળીની આજુબાજુ ખુલશે. તો આપના માધ્યમ દ્વારા એક આપ દ્વારા વિનંતી છે કે કચ્છ જિલ્લામાં અત્યારે ચોપડાનો વેચાર ચાલુ થઈ રહ્યો છે અને ચોપડા વેચવામાં પણ ઘણી વખત સ્કૂલો જ્યાં સુધી નહીં ખુલે ત્યાં સુધી અમારામાં વેચાણમાં કોઈ પણ જાતનો વેચાણ છે નહીં. ને જે પણ ઓનલાઈન ને ઓફલાઈનની વાતો આવે છે, જ્યાં સુધી સ્કૂલોની વાત આવશે ત્યાં સુધી અત્યારે બધે ઓનલાઈન સ્કૂલ શિક્ષણ ચાલુ છે. ને આ શિક્ષણના કારણે અમારો જે ધંધો છે એ માત્ર ને માત્ર 10 થી 20% જ ધંધો રહી ગયો છે. જ્યાં સુધી ઓનલાઈન સ્કૂલો હોય ને ઓફલાઈન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ગ્રાહક એ વસ્તુ અમારા કને વેચવા લેવા આવે નહીં. ને જ્યારે ઓનલાઈનની વાત આવશે ત્યારે માત્ર ને માત્ર નોટબુકોનું વેચાણ ચાલુ છે, એ એક એક બે બે સિંગલ સિંગલ લે છે. ને રહી ઓફલાઈનની વાત, જો સ્કૂલો ખુલી હોય કંપાસ લે, બોલપેનો લે, પરચુણ લે, વોટર બેગ લે, કંપાસ બોક્સ લે, જો નાસ્તાના ડબ્બા લે વગેરે વગેરે. ને અમે મારો જેટલો અનુભવ છે રાજ્યનો સ્ટેશનરી સ્ટેશનરી વેપારનો ત્યાં સુધી અમે સારીમાં સારી રીતે અમારો ધંધો ટેકઓવર કરીએ છીએ ને સારામાં સારો નફો રળી લઈએ છીએ. એને તમને કારણ કહું કે અમારી જે સિઝન હોય તો માત્ર ને માત્ર સ્કૂલો ખોલે ત્યારની સિઝન હોય છે ને દિવાળીની સિઝન પણ એવી પહેલાં જેવી નથી હોતી. તો અમને આશાનો એક કિરણ બંધે કે અમારા સ્કૂલો ખુલશે એટલે કંઈક ને કંઈક અમને લાભ થશે ને અમારો જે 8-9 મહિના ખરાબ જતા હોય એમાં અમે સ્કૂલો ખુલે ત્યારે કરી લેતા હોય સેટલમેન્ટ.